હવે યુનિટ 17 નીટ અને JEE, એમાં બીજી મેથડ દ બ્રોગલીની તરંગ લંબાઈ. એટલે દ બ્રોગલીની તરંગ લંબાઈ એટલે કોઈ પણ દ્રવ્ય કણ હોય એને તમે તરંગ સ્વરૂપે દર્શાવો તો એવા તરંગની તરંગ લંબાઈ એને દ બ્રોગલીની તરંગ લંબાઈ કહેવાય છે. બરાબર, મેળવવા માટેના ટૂંકમાં MCQ આ મેથડની અંદર કરવાના છે. મેં જે લીથો તમને આપેલો છે એમાં 24મા ક્રમનો MCQ. જો રકમ આપેલી છે, સ્મોલ m દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન વી વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત ગતિ કરે છે, તેની દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા છે. હવે સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ગતિ કરતા કેપિટલ m દળના પ્રોટોનની તરંગ લંબાઈ ખાલી જગ્યા હોય, પ્રોટોનની તરંગ લંબાઈ, પ્રોટોન એટલે દ્રવ્ય કણ છે, એના તરંગની તરંગ લંબાઈ એટલે દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવાનું કહે છે. ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા આપેલી છે અને પ્રોટોન માટે દ બ્રોગલીની તરંગ લંબાઈ તમારે મેળવવાની છે. હવે જો દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવી હોય તો મારી પાસે બાજુમાં બે સૂત્ર મેં આપેલા છે, એક એચના છેદમાં પી અને એક સૂત્ર છે એચના છેદમાં વર્ગમૂળમાં 2mk. જો ઉર્જા આપેલી હોય તો આ નીચેનું સૂત્ર મૂકવાનું અને વેગ અને વેગમાન આપેલું હોય તો આ ઉપરનું સૂત્ર મૂકવાનું. તો મને અહીં ઉર્જા આપી છે, જો એક ઇલેક્ટ્રોન આપ્યો છે, બરાબર, ઇલેક્ટ્રોન માટે તમે પહેલાં વિચારશો તો એનું દળ કેટલું છે, તો કે સ્મોલ એમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પાડ્યો છે, વી જેટલો. એટલે વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો એટલે આટલી ઉર્જા એને મળે, ક્યુ વી જેટલી. પક્યા સ્વરૂપમાં મળશે તો પ્રવેગિત થાય છે. પ્રવેગિત થાય છે એટલે એનો મતલબ એમ કે એની પાસે ગતિ ઉર્જા આવે છે, બરાબર, ગતિમાં આવે છે. આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી દઉં ઇલેક્ટ્રોન ઉપર, આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તમે ઈ પણ મૂકી શકો, મેં અત્યારે ક્યુ રાખ્યું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જેટલો લાગુ પાડો એટલે ઇલેક્ટ્રોનને ક્યુવી જેટલી ઉર્જા મળે, એટલી ઉર્જા મળવાથી પ્રવેગિત થાય છે એટલે એનો મતલબ એમ કે ઉર્જા એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે. તો ગતિ ઉર્જા મને આપી છે, કેટલી છે, તો કે ક્યુવી જેટલી, બરાબર, ગતિ ઉર્જા આપી છે ક્યુવી જેટલી. તો હું આ દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશ. પ્રવેગિત થાય છે અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા છે, બરાબર. ઇલેક્ટ્રોન માટે ત્રણ વસ્તુ આપીશ, ઇલેક્ટ્રોન છે એનું દળ આપ્યું છે, એને લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે અને દ બ્રોગલીની તરંગ લંબાઈ આપીશ. તો ઇલેક્ટ્રોન માટે મારા સૂત્ર જોતો હોય તો આવું થાય, લેમડા બરાબર આ સૂત્ર એચના છેદમાં વર્ગમૂળમાં 2m અને k એટલે કેટલું થશે, તો કે ક્યુવી, બરાબર, ઇલેક્ટ્રોન માટે સૂત્ર હતું. હવે પ્રોટોનમાં આવી જાઓ, તમારે મેળવવાનું છે પ્રોટોન માટે. હવે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કેટલો લેવાનો, તો કે વી જેટલો. ગતિ કરતા એમ દળના પ્રોટોનની તરંગ લંબાઈ કેટલી થશે, દ બ્રોગલીની તરંગ લંબાઈ, તો એની દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા ડેસ કહું. હાલો આ જ સૂત્ર, બરાબર, સૂત્ર શું આવશે, એચના છેદમાં વર્ગમૂળમાં 2m, m એટલે એનું દળ કેપિટલ m આપ્યું અને q એટલે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર એ સરખો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સરખો હોય, તો આને કેટલી ગતિ ઉર્જા મળશે, તો કે ક્યુવી જેટલી. રેડી, આ ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ થઈ અને પ્રોટોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ થઈ, મારા પ્રોટોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ મેળવવાની છે. તો જો હજી આવે છે કઈ વિકલ્પ, તો કે એક વિકલ્પ નથી, પ્રોટોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ મળી ગઈ, પણ વિકલ્પ નથી. આ ક્યુ અને વીના સ્વરૂપમાં એ ક્યાંય જવાબ નથી, આ કાઢવું પડે. હા, પણ લેમડાના સ્વરૂપમાં છે, ઇલેક્ટ્રોનની જે દ બ્રોગલીની તરંગ લંબાઈ છે એના સ્વરૂપમાં છે. તો જો આ લેમડાને આમાં લઈ આવવા માટે શું કરવાનું, બેનો ગુણોત્તર લઈ લ્યો, બરાબર છે, બે સૂત્રનો તમે ગુણોત્તર લેશો તો શું આવશે, લેમડા ડેસ છેદમાં લેમડા, આના છેદમાં, સોરી, આના છેદમાં આ મૂક્યું છે, એચઆઈ નીકળી જશે, ક્યુ વી આઈ નીકળી જશે, બે નીકળી જશે, તો વધ્યું કેટલું અહીંયા, તો અહીંયા વધ્યું એકના છેદમાં વર્ગમૂળમાં એમ, અને અહીંયા કેટલું હશે છેદમાં, તો કે એકના છેદમાં વર્ગમૂળમાં સ્મોલ એમ. હાલો, તો જવાબ કેટલો આવશે, તો લેમડા ડેસ આવશે, આ બાજુએ વધ્યું વર્ગમૂળમાં છેદનો છેદ ઉપર સ્મોલ એમના છેદમાં કેપિટલ એમ, અને લેમડાને આ બાજુ લઈ જઈશ, બરાબર છે, તો આટલો જવાબ એનો આવશે. કયો વિકલ્પ આવશે, તો કે ડી. રેડી, આ 24મા ક્રમનું MCQ અહીં કમ્પ્લીટ.